हेलो नमस्कार, यासिन सर के एकेडमी में आप सबनो हार्दिक स्वागत है। हूँ साहिल सर तुर्की। वीडियो खास चौक्कस हेतु है कि जवाहर नवोदय धोरण 8 एंट्रंस एग्जाम परीक्षा तारीख नजीक आ रही है। 11 फेब्रुआरी रोज परीक्षा है, तो खास कर विद्यार्थी और माता पिताओं ने परीक्षालक्षी मार्गदर्शन मिली रहे ते माटे अमे जे आ वीडियो लईने आव्या छे। तो सौ प्रथम तो हूँ यासिन सर ने विनंती करीश कि परीक्षालक्षी योग्य मार्गदर्शन विद्यार्थियों ने पूरु पाड़े। यासिन सर, 100 मार्क्सना पेपर में तमे जो छो, आप बधाय तैयारी करी छे। दरेक विद्यार्थीओनी तैयारी छेला 2 दिवस बाकी छे। गणित विज्ञानना जे 70 मार्क्सनो पेपर होय छे ने साहेब, 70 मार्क्सथी जो तमे गणित अने 35 मार्क्सनो गणित अने 35 मार्क्सनो विज्ञान, ई 70 मार्क्सथी छे ने जो 60 तमे मार्क लावी नाखो ने તો તમારી પાસ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે। અને મેરિટમાં આ ધોરણ પાસ કરતાં આનું મેરિટ લિમિટેડ હોય છે, કારણ કે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને હિન્દી હોય છે, અને ગણિતની અંદર કે થોડુંક ટફ ગણિત આવતું હોય છે, વિજ્ઞાન જે ધોરણ 9-10 સમકક્ષ આવતું હોય છે, તો એની માટે બાળકને ગણિત વિજ્ઞાનમાં બહુ સારા માર્ક લાવવાનો પ્રયત્ન કરવા પડે છે। હવે સાહેબ, અંગ્રેજી વિશે આપનું શું કહેવું છે? સરે જેમ વાત કરી એવી રીતે કે મુખ્ય 4 વિષયો હોય છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને હિન્દી। તો 35-70 માર્કનું ગણિત વિજ્ઞાન હોય છે સર, બરાબર, 15 માર્કનું અંગ્રેજી, 15 માર્કનું હિન્દી હોય છે। 15 માર્કનું અંગ્રેજી એમાંથી બાળકે મેક્સિમમ માર્ક્સને લાવવા હોય તો ખરેખર જોવા જઈએ તો ધોરણ 10 અને 12નું અંગ્રેજીનું જે ગ્રામર છે એ લેવલનું, ધોરણ 8ના બાળકને અંગ્રેજીનું ગ્રામર તૈયાર કરવું પડે છે। અને જો એ બધા ગ્રામરના પોઈન્ટ, ઓવરઓલ ગ્રામરના 15 જેટલા પોઈન્ટ છે એને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે જો કમ્પ્લીટ કરી લે તો લગભગ બાળકને વાંધો આવે નહીં। પણ એના માટે એમણે ધોરણ 12 સુધીના અંગ્રેજી ગ્રામરનું દરેકે દરેક પોઈન્ટને ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, નરેશન, એક્ટિવ, પેસિવ જેવા મહત્ત્વના મુદ્દાઓ છે કે જે બોર્ડના વિદ્યાર્થીઓને પણ એક્ઝામની અંદર આવતા હોય એવા મુદ્દાઓ સુધી આ બાળકને કમ્પ્લીટ કરવું પડે છે। અને જો એ આ બાળક અહીંયા સુધીનું કમ્પ્લીટ કરી લીધું તો તે ઇંગ્લિશ મીડિયમના અંદર, પછી એ ગુજરાતી મીડિયમનું બાળક હોય તો પણ જવાહર નવોદયમાં જ ગયા પછી એ ઇંગ્લિશ મીડિયમની અંદર સારી રીતે અભ્યાસ કરી શકે છે। તો મોટાભાગે તો હું એવું, અમે અમારા ક્લાસીસ વતી અમે અમારા બાળકોને ઘણી બધી મહેનતો કરાવી અને જે બીજા વિદ્યાર્થીઓ પણ ઘણી બધી મહેનતો કરીએ છીએ। યાસિન સરને આપણે પૂછીએ કે ઓવરઓલ દરેકે દરેક વિષયોમાંથી બાળક કઈ રીતે મહેનત કરીને માર્ક લાવી શકે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે? ગયા વખતે અમારી પાસે જે વિદ્યાર્થીઓ હતા એમાં 80 માર્ક લાવેલા વિદ્યાર્થીઓની સફળતા મળેલી છે, અને બહેનોની અંદર જે લોકો 70-75 અપ જાય છે। હવે કેટલી જગ્યા બહેનોની લેવાની હોય છે, દરેક જિલ્લામાં અલગ અલગ હોય છે, પણ 75+ માર્ક હોય તો તમારી જગ્યામાં તમારે આવવાની શક્યતા વધી જાય છે બહેનો માટે। અને ભાઈઓ માટે 85-90 અપ માર્ક લાવવા જરૂરી થઈ જાય છે, કારણ કે લિમિટેડ સીટ હોવાથી તમારે આમાં મેરિટ ને જગ્યા બંનેનું ખાસ ધ્યાન રાખવું પડે છે। તો આ દરેક વાલીને એક જાણવામાં કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી આ 4 વિષયનું અભ્યાસક્રમ એટલો બધો લેન્ધી હોય છે આમાં કે એ પેપર દેવા માટે ખૂબ જ 1 વર્ષની તૈયારી કરેલી હોવી જોઈએ। છેલ્લા ઘણા વર્ષથી ગયા વખતે અમારા 6 બાળકો જવાહર નવોદય ધોરણ 8 એન્ટ્રન્સ એક્ઝામમાં આવેલા, પાસ થયેલા, સિલેક્ટ થયેલા છે, અને અમે સૈનિક સ્કૂલની એન્ટ્રન્સ એક્ઝામની પણ તૈયારી કરાવી હતી જે 2021-22ની અંદર જે સૌથી વધુ ગુજરાત રાજ્યના 1, 2, 3, 1-5 નંબર અમારા ટ્યુશન ક્લાસીસ યાસિન સર એકેડેમીમાંથી આવેલા હતા। અને દરેક બાળકે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે છેલ્લા દિવસોમાં તમારે અગત્યની ફોર્મ્યુલા છે, ગણિતના અમુક અગત્યના દાખલા જે છેલ્લા વર્ષોમાં પૂછાઈ ગયેલા પેપર છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરો તો હજી પણ તમારી પાસે સમય છે। 2 દિવસની અંદર તમે થોડું ઘણું રિવિઝન કરી છેલ્લા શનિવારે સવારે સુધીમાં તમે તૈયારી શરૂ રાખો, પણ છેલ્લા દિવસોમાં હવે બહુ ઝાઝી મહેનત નહીં, પણ ચિંતા કર્યા વગર ખાલી એકવાર રિવિઝન કરી લો થોડું ઘણું તો તમે સારા માર્ક લાવી શકો છો। અને આ તમે જે શીખ્યા છે ને લર્નિંગ, આગળ જતાં તમને 9-10 આગળ જતાં બધા ધોરણમાં અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં, દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉપયોગી છે। પાસ થવું ન થવું, સિલેક્ટ થવું ન થવું એ પછીની વાત થઈ, પણ આ એક્ઝામ દેવીને, કારણ કે આમાં જગ્યા લિમિટેડ હોય છે તો આ એક્ઝામ દેવી એ જ પણ એક મહત્ત્વની વાત છે। તો દરેક બાળકોને
યાસીન સર એકેડમી અને મારા વતી તમને બધાને ઓલ ધ બેસ્ટ, સારી શુભેચ્છાઓ, ભવિષ્યમાં આવી બધી એન્ટ્રન્સ એક્ઝામ દેતા રહેજો અને સફળતા મેળવશો જ, કારણ કે આજે નહીં તો કાલે તમને જે શીખેલું છે એ બધી જગ્યાએ ઉપયોગી થવાનું છે. અને અમારી એકેડમીમાં પણ યુટ્યુબ ચેનલમાં તમે અભ્યાસક્રમ એના લગતા વિડીયો મૂકીએ છીએ, માહિતી મૂકીએ છીએ, તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.